નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા વડોદરામાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, વાત કરીએ કોરોના મહામારીની, તો કોરોના મહામારીને કારણે સમગ્ર દેશ અસરગ્રસ્ત છે. આની સીધી અસર શિક્ષણ જગત ઉપર પણ પડી છે. હાલ કોરોનાને લીધે શાળા અને કોલેજો બંધ છે. બાળકો ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે એની પાછળ એની સીધી અસર જે બુક સેલર્સ છે, સ્ટેશનરી બિઝનેસ જે કરે છે, એ લોકો પર એની સીધી અસર પડી છે. તો જાણીશું આપણે કે આ ઓનલાઈન શિક્ષણથી સ્ટેશનરી બિઝનેસ ઉપર એની શું અસર પડી છે. આમાં તો ચલો અસરમાં તો કોઈ એવું થયું જ નહીં, બધા બુક્સ તો લઈ જ જશે, પણ મેઇન ત્રણ જે મેઇન સબ્જેક્ટ છે ભણવાના એની બુક્સ બધા લઈ જશે. માની લો કે કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરની નથી લઈ જતા, કેમ કે કોમ્પ્યુટર અત્યારે ઓનલાઈન ભણાવતા નથી, જીકે નથી ભણાવતા, અને ડ્રોઈંગ આ ત્રણ સબ્જેક્ટનું ઓનલાઈન નથી ચાલતું. બાકી મેથ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એ બધા સબ્જેક્ટ ઓનલાઈન ચાલે છે. એ સબ્જેક્ટની બુકો લઈ જાય છે બધું. બધા શું છે, બધા કાંઈ મોબાઈલ હોય ને એટલે બધા ઓનલાઈન એફોર્ડ ના કરી શકે ભણવા માટે. એટલે એ બધા હજુ અમુક 10-1% વિદ્યાર્થીઓ, બાકી જે લોકો હજુ બુક્સ પરચેસ કરી નથી, એટલે 10-15% વેરિયસ રહેશે. તો ઓનલાઈન સ્ટડીને લીધે તો ઇફેક્ટ એ આવે છે કે જે બધી બુક્સો ને બધી ઓનલાઈન PDF મળે છે એમાંથી અત્યારે કોર્સમાંથી તો છોકરાઓ ભણી જ લે છે, કારણ કે એમનો સિલેબસ બી હવે તો કટ ઓફ થઈ ગયો છે, એટલે ખાસ એટલી એમને બુક્સની કંઈક જરૂર પડતી નથી. એની અંદર જે રીતે સ્કૂલને કોલેજમાં એટેન્ડ કરે ને એ ટાઈમે જે જરૂરિયાત એમને ઊભી થાય આખા કોર્સ માટેની બુક્સ, તો એ તો હવે સિલેબસ છે જ નહીં. એને લીધે છોકરાઓ અત્યારે PDF ઓનલાઈનમાંથી જે હોય ઝેરોક્સ કરીને ભણી લે છે, એટલે એને લીધે જે ઇફેક્ટ પડે એ વધારે પડે છે. કે આ વર્ષ કરતાં આ વર્ષે બિઝનેસમાં તો હવે 20% જ ગણીએ તો બિઝનેસ છે, એથી વધારે કંઈ છે. કોરોના મહામારીના પગલે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેતા વિદ્યાર્થીઓ અને બાળકો ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે, જેની સીધી અસર પાઠ્યપુસ્તકો અને ચોપડા વિક્રેતાઓ પર પડી છે. ઓનલાઈન શિક્ષણને પગલે સ્ટેશનરીના બિઝનેસને મોટો ફટકો પડ્યો છે, જેને કારણે સ્ટેશનરી ઓનર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના મહામારીને કારણે શિક્ષણ જગત ઉપર સીધી અસર પડી છે. હાલ તમામ શાળાઓ અને કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓ બાળકો ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયાને કારણે આની સીધી અસર સ્ટેશનરી બિઝનેસ ઉપર જોવા મળી રહી છે. જે રીતે આપણે સ્ટેશનરી ઓનર્સ સાથે વાતચીત કરી, વાતચીતમાં જાણવા મળ્યું કે જે રીતે પહેલાં તમામ શાળાઓ અને કોલેજો ખુલતા જે રીતે ભીડભાડ જોવા મળતી હતી વિદ્યાર્થીઓ અને વાલીઓની, એ જગ્યાએ આજે એમનો બિઝનેસ ટોટલી લોસમાં ચાલી રહ્યો છે. પહેલાં એક એવો સમય હતો કે તમામ શાળાઓ અને કોલેજો ખુલતાની સાથે તમામ સ્ટેશનરીઓમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડભાડ જોવા મળતી હતી, ત્યારે આજે એક એવો સમય છે કે તમામ સ્ટેશનરીઓ આજે ખાલી ખમ નજરે ચડી રહી છે. કેમેરા પર્સન નવનીત સાથે ગૌરી પારેખ, લોકસત્તા, વડોદરા. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.